वेलकम स्टूडेंट्स, दोनों हेलो गणित स्वाध्याय पांच युक्लिडनी भूमितिनों परिचय उदाहरण क्रमांक एक जो ए बी अने सी एक रेखा पर आ रहे त्रण बिंदु होय उदाहरण एक आ रेखा ड्रॉ करी छे अहीं ए छे अहीं बी छे अने सी छे માનો કે 10 સેમીની રેખા છે એ છે 1 સેમી છે બી છે 4 સેમી છે સી છે 10 સેન્ટીમીટર છે અહીંથી સુધી અંતર 4 અહીંથી સુધી અંતર 6 બેટા એ બી અને સી એક રેખા પર આવેલા ત્રણ બિંદુઓ હોય અને બી બિંદુ એ અને સીની વચ્ચે છે વચ્ચે એટલે પરફેક્ટ વચ્ચે નથી ગમે ત્યાં છે મેં 4 સેન્ટીમીટરે દોરેલું છે તો સાબિત કરો કે એ બી વત્તા બી સી બરાબર એ સી એ બી નું મૂલ્ય 4 બી સી નું મૂલ્ય 6 બંનેનો સરવાળો કરો તો 10 આવે અને આખે આખું એ સી તમે કેટલા સેન્ટીમીટરનું દોરેલું છે 10 તો થિયરી શું કહે છે આકૃતિ એક દોરવાની AB વત્તા BC ની સાથે AC સંપાતી છે જેવી રીતે એક સફરજન હોય તમે એના અંદાજે બે ભાગ કરો હા અડધા નથી કરવા બરાબર એટલે સફરજનને માપી લેવાનો દોરી વડે સાધન વાળો પછી એને ચાકુથી બે ભાગ કરીને પાછા ચોટાડી દે મને ખબર છે કે ચોટે નહીં પણ ભેગા કરીને પાછા માપો કદ સરખું જશે આ વસ્તુ એ સમજાવે છે AB વત્તા BC ની સાથે AC સંપાતી છે AB અને BC ના ટુકડા કરો પહેલા AC માપી લો બરાબર પછી ત્યાં AB અને AC ના ટુકડા કરી માપો તો એ ફિક્સ બંધ વિસ્તાર આવશે વળી યુક્લિડ નું સ્વયંસિદ્ધ સત્ય 4 કહે છે યુક્લિડ નું સ્વયંસિદ્ધ સત્ય 4 શું છે પેજ નંબર 74 ઉપર વાંચું છું એક બીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે બે વિદ્યાર્થીઓ છે એમાંથી પોતાની એક વિદ્યાર્થી ફૂટપટ્ટી તોડી નાખે શરતે એ બંને ફૂટપટ્ટીની લંબાઈ સરખી હોવી જોઈએ પછી તૂટેલી ફૂટપટ્ટી છે એના બંને ટુકડાઓને જે પેલી સારી ફૂટપટ્ટી છે એના ઉપર રાખો તો બંનેની લંબાઈ પહેલા હતી એટલી સરખી થશે એમ જણાવે છે બેટા શું છે પૂર્વધારણા સ્વયંસિદ્ધ સત્ય કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી જોઈએ એકબીજાને જે બંધ બેસતી આવતી વસ્તુ હોય સરખી હોય માનો કે જે વસ્ત્રો મેં આજે પહેરેલા છે આવા જ માપના બીજા વસ્ત્રો મારી પાસે હોય તો એ બંને વસ્ત્રોને પરસ્પર બાજુબાજુમાં રાખવામાં તેની લંબાઈ કેવડી થાય સરખી તો મારી પાસે યુનિફોર્મના બે શર્ટ છે એક અંદરથી પાસે એકી સાથે સીવડાવ્યા છે તો બંને શર્ટની લંબાઈ કેવડી હશે સરખી હશે બંધ બેસતું એવું ને એકબીજાને એવી રીતે પછી એમાંથી બે જગ્યાથી કાતર ચલાવો તો ફરી પાછા જોડો તો શર્ટની લંબાઈ સરખી થવાની છે અહીંયા એ બી અને બી જગ્યાએ કાતર ચલાવી છે આટલી વસ્તુ મગજમાં રાખવાની ઉપરની આકૃતિમાં એ બી વત્તા બી સી ની સાથે એ સી સંપાતી છે એટલે એ સી નું મૂલ્ય એ બી અને બી સી જેટલું છે યુક્લિડ નું સ્વયંસિદ્ધ સત્ય 4 પણ કહે છે હમણાં વાંચો કે વસ્તુ જો પરસ્પર બંધ બેસતી હોય તો એકબીજાની બરાબર છે આથી સાબિત થાય કે એ બી વત્તા બી સી બરાબર એ સી દાખલો પૂરો ઉદાહરણ એક પૂરું આકૃતિ દોરવાની છે હવે ઉદાહરણ બે શું જણાવે છે ઉદાહરણ બે સાબિત કરો કે આપેલ રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે આપેલ રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે વેરી ગુડ બેટા ધારો 3 સેમીની 3 સેમીનો રેખાખંડ AB દોરેલ છે એ અને બી કેટલા સેન્ટીમીટરનો દોરેલો છે 3 સેન્ટીમીટરનો દોરેલો છે બરાબર છે હવે શું કીધું ખબર છે હવે એને કેન્દ્ર લેવાનું બીજો ખંડ એને કેન્દ્ર લઈ એબી ત્રિજ્યા લઈ એક
ધાન્ય રાખવાની એ ઉપર, પેન્સિલની ધાન્ય રાખવાની બી ઉપર, આવી રીતે ફરતું દોરો. અંગુ તો ચેન્જ થાય, બીને કેન્દ્ર લઈ, બી એ ત્રિજ્યા લઈ, એક વર્તુળ દોર્યું. પરિપત્ર ધાન્ય રાખવાની બી ઉપર, પેન્સિલની ધાન્ય રાખવાની એ ઉપર. હવે નવો ફોર્મ, બંને વર્તુળો પરસ્પર છેદે ત્યાં સી નામ આપ્યું. અહીંયા નામ રિલેશન શું કરી દેવાનું? સી. હવે બેટા રેખાખંડ એસી અને રેખાખંડ બીસી જોડો. ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી આમને જોડવાનું. રેખાખંડ એસી અને રેખાખંડ બીસી જોડ્યા. ટેક્સ્ટ શું કહે છે? ઉદાહરણ બે, સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના થાય છે. ઉકેલ, ઉપરના વિધાનમાં આપેલ લંબાઈનો રેખાખંડ એ બી છે. આપણે 3 સેન્ટીમીટરનો લીધેલો છે, 3 સેન્ટીમીટર. હવે આકૃતિની નીચે તમારે કંઈક રચના કરવાની છે. યુક્લિડની પૂર્વધારણાનો ઉપયોગ કરી બિંદુ એને કેન્દ્ર લઈ એ બી ત્રિજ્યાને વર્તુળ રચો. આપણો પોઈન્ટ છે એને કેન્દ્ર લઈ એ બી ત્રિજ્યાને વર્તુળ દોર્યું. અહીંથી પરિકર્મી ધાર પેન્સિલની ધાર વર્તુળ રહી છે. ઉલટું તે જ રીતે બીને કેન્દ્ર લઈ બીએ ત્રિજ્યાને અન્ય વર્તુળ રચો. બીને કેન્દ્ર લઈ બીએ ત્રિજ્યાને એક વર્તુળ દોર્યું. માનો કે બંને વર્તુળ બિંદુ સીમાં શકે છે. બંને વર્તુળો પરસ્પર છેદે ત્યાં સી નામ આપ્યું છે. અહીંયા સી નામ આપ્યું છે. હવે રેખાખંડ એસી અને બીસી દોરી ત્રિકોણ એબીસી બનાવો. રેખાખંડ એસી અને ત્રિકોણ બીસી જોડો. ત્રિકોણ એબીસી બને છે. ત્રિકોણ એબીસી રચાય છે. કેવો ત્રિકોણ રચાયો? એબીસી રચાય છે. બરાબર. હવે નવો પોઈન્ટ છે, બરાબર, એબી એસી અને બીસી માં તો એબી એસી બીસી 3 સેમી થાય છે. એબી ને માપશો તો 3 સેન્ટીમીટર કરતા વધારે છે. એસી ને માપશો અને બીસી ને માપશો 3 સેન્ટીમીટર થશે. બરાબર. બધાય તો 3 સેન્ટીમીટર થાય તો જે ત્રિકોણની ત્રણેય બાજુઓની લંબાઈ એક સરખી હોય એ ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવાય? ઓફિશિયલી સમબાજુ ત્રિકોણ કહેવાય. તેથી ત્રિકોણ એબીસી સમબાજુ સાબિત થાય છે. આપણો ઉદાહરણ પૂરું થાય. હવે પેજ નંબર 78 ઉપર પ્રમેય 5.1 એક માર્કનો પ્રશ્ન પૂછી શકાય. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. ખાલી આકૃતિ સમજાવો. આ બે ભિન્ન રેખા છે, એક જ બિંદુ સામાન્ય છે. બે ભિન્ન રેખાઓ હોય અને પરસ્પર સ્પર્શતી હોય તો એ જ બિંદુ સામાન્ય હોય. ભિન્ન છે, બાકી બધું આ રેખા મેં દોરી છે એને એલ નામ આપો. એના ઉપર જો બીજી રેખા દોરું છું એને એમ નામ આપો. એના ઉપર ત્રીજી રેખા દોરું છું તેને એન નામ આપું છું. આવી રીતે તો બધા બિંદુ સરખા થયા, પણ ભિન્ન એટલે અલગ અલગ રેખા હોય તો એમાં એકથી વધુ સામાન્ય બિંદુ હોતું નથી. હવે 5.1 ચેપ્ટર છે એના પ્રથમ 1, 2 અને 3 દાખલાઓ આપણે હવે પછીના વિડીયોમાં જોશું.